હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટાકેદાર, જમવાનું સ્વાદ વધારી દે તેવું લીલા લસણનું લસણિયું. આ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને તમે જોઈ શકો છો એકદમ ડિલિશિયસ બન્યું છે. તો ચાલો આજે ફટાફટ જોઈ લઈએ આ લીલા લસણના લસણિયાની રેસીપી. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે તો મારી ચેનલ કિચન યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી આવી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી હોય છે. તો હવે આ લીલા લસણનું લસણિયું બનાવવા, છાડા તળિયાવાળા કડાઈમાં 3 મોટી ચમચી તેલ અને 3 મોટી ચમચી ઘી ગરમ કરવું. ઘી ને તેલ ઓછું ભાવતું હોય તો તમે ઓછું પણ કરી શકો છો, જરૂર નથી, એકલું ઘી પણ તમે ત્યારે લઈ શકો છો. હવે તેમાં 1/2 ચમચી જીરું, 2 સૂકા મરચાં, 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર ઉમેરી દેવાના અને જીરુંને સરસ ફૂટવા દેવાનું. હવે 1 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની. મરચાંની પેસ્ટ ના ઉમેરવી હોય અને એકલું લાલ શાક કરવું હોય તો પછી સ્કીપે કરી દેવાનું, એકલું આદુની પેસ્ટ ઉમેરી દેજો. અને એને એક વખત હલાવીને 1 વાટકી જેટલી ડુંગળી ઉમેરી દેવાની. અહીંયા કોઈ પણ 1 વાટકીનું માપ લઈ લેજો અને 1 વાટકી જેટલી ડુંગળી ઉમેરવાની. અહીંયા મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી. જો તમારે એની પેસ્ટ બનાવીને લેવી હોય તો પેસ્ટ બનાવીને લઈ શકાય. મેં અત્યારે ઝીણી સુધારીને લીધી છે. તેને 2 થી 3 મિનિટ મીડિયમ ગેસ ઉપર ચડવા દેવાની. પછી 5 વાટકી જેટલું લીલું લસણ જીરું સમારીને આવી રીતે ઉમેરી દેવાનું. જે વાટકીથી તમે ડુંગળી વાપી હોય એ જ વાટકીથી 5 વાટકી જેટલું લસણ લઈ લેવાનું અને તેલને સરસ તેલમાં મિક્સ કરી લેવાનું. આપણે એને 2 મિનિટ સુધી તેલમાં સરસ સાતડી લેવાનું છે. તેલમાં સરસ સતળાઈ જાય પછી એમાં 2 વાટકી જેટલા ટમેટા ઉમેરી દેવાના. તો છે ને માપ એકદમ સરળ, 5 વાટકી લસણ, 1 વાટકી ડુંગળી અને 2 વાટકી ટમેટા. મેં અહીંયા ટમેટાને જીરા સમારી લીધા છે. એની જગ્યાએ તમારે પેસ્ટ લેવાની હોય તો ટમેટાને મિક્સરમાં પીસી લેજો અને પછી આમાં ઉમેરી દેજો. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું કે પછી તીખાસ પ્રમાણે લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, 1/4 ચમચી હળદર, આટલી વસ્તુ ઉમેરીને મિક્સ કરી લેવાનું. હવે આમાં કોઈ પણ મસાલા નહીં આવે. તમારે જો ગરમ મસાલો અત્યારે ઉમેરવો હોય તો ગરમ મસાલો પણ અત્યારે કે પછી લાસ્ટમાં ઉમેરી શકાય. મેં ગરમ મસાલો નથી ઉમેર્યો. તો આને સરસ મિક્સ કરી લીધું છે અને ઢાંકીને આપણે એને ચડવા દેવાનું. ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું. અને આની જગ્યાએ તમારે ટમેટા અને ડુંગળીની ગ્રેવી કરી લીધી હોય તો સરસ આવું તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને આપણે ચડવા દેવાનું. પછી 1 વખત હલાવી લેવાનું અને જરૂર જણાય તો 1 ચમચી જેટલો ગોળ ઉમેરવાનો. મેં અત્યારે ગોળ ઉમેર્યો છે. તમારે ગોળ ના ઉમેરવો હોય ને તો સ્કીપે કરી શકો છો. તમે અત્યારે, જરૂરી નથી કે કમ્પલસરી નથી અત્યારે તમારે ગોળ ઉમેરવો જ, બસ ખાલી એને હલાવી લેવાનું. તો આપણે ઢાંકીને પાછું 1 થી 2 મિનિટ ગોળ ચડે ત્યાં સુધી પકાવી લઈએ. તો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. આને તમે ખીચડી સાથે કે પછી ભાખરી, રોટલી, થેપલા સાથે સર્વ કરી શકો છો. ટેસ્ટમાં એકદમ સરસ લાગશે અને ઠંડીમાં તો એકદમ મજા પડી જાય છે આ લીલા લસણનું લસણિયું. તો તમે આ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને 2 આઇકન જરૂરથી દબાવી દેજો. તો તમે એન્જોય કરો આ લીલા લસણનું લસણ. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.